સ્માર્ટ ઓનલાઈન પ્રિપરેશનમાં આપ સર્વે મિત્રોનો સ્વાગત છે. ચાલો મિત્રો જોઈએ ગુજરાતનો ઇતિહાસ એમસીક્યુ સિરીઝની અંદર આજે પાર્ટ 4. ગુજરાતના ઇતિહાસ વિશેના મોસ્ટ ટાઈમ કે એમસીક્યુ અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના હોય આ એમસીક્યુ હોય એવા પ્રશ્નોની આપણે આમાં લઈ રહ્યા છીએ. 5 ની સિરીઝ છે, એનો પાર્ટ 4 છે. અગાઉના વિડીયો તમે જો ન જોયા હોય તો જલ્દી જોઈ નાખજો, તેમજ આવનારા વિડીયો પણ જરૂરથી જોજો. અને જો મિત્ર તમે ચેનલ પર નવા છો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો. ચાલો શરૂ કરીએ ગુજરાતનો ઇતિહાસ એમસીક્યુ પાર્ટ 4. દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહનો આરંભ કર્યો? તો કે સવિનય કાનૂન ભંગ. ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? તો કે ઇન્દુમતીબેન શેઠ. ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો કે બારડોલીમાં. સરદાર વલ્લભભાઈ પટેલ ક્યાં શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? તો કે અમદાવાદ. અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? તો કે શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ મિત્રો યાદ રાખજો શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી અને ગાંધીજીએ અમદાવાદમાં ક્યાં આશ્રમની સ્થાપના કરી? તો કે કોચરબ આશ્રમની. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો છે? તો કે નરેન્દ્રભાઈ મોદીએ. અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? તો કે કાર્બન ડેટિંગ દ્વારા. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યાં દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ? તો કે ઇંગ્લેન્ડની અંદર. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા? તો કે વિદેશ મંત્રીનો હોદ્દો ધરાવતા હતા. આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી. તો કીર્તિ મંદિર સાથે સંકળાયેલા છે, હૃદય કુંજ સાથે પણ સંકળાયેલા છે, ગુજરાત વિદ્યાપીઠ સાથે પણ સંકળાયેલા છે, અક્ષરધામની સાથે સંકળાયેલા નથી. ગુજરાત રાજ્યના ક્યાં મુખ્યમંત્રી શ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની દુર્ઘટનામાં અવસાન થયું હતું? તો કે બળવંતરાય મહેતાનું. આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી? તો મિત્રો બાબુભાઈ જે પટેલ એને સાંપડ્યું છે, માધવસિંહ સોલંકીને પણ સાંપડ્યું છે, કેશુભાઈ પટેલ પણ બે વાર રહી ચૂક્યા છે, તો અમરસિંહ ચૌધરીને સાંપડ્યું નથી. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી? તો યાદ રાખજો ઉદયમતીએ, રાણી ઉદયમતીએ બંધાવી હતી. શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું ક્યાં રાજવીએ જાહેર સન્માન કર્યું હતું? તો કે સિદ્ધરાજ જયસિંહ. ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીનો હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું? તો કે બળવંતરાય મહેતા. સૂર્યપુત્ર પુસ્તકમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે કર્ણ. યુધિષ્ઠિર ચિમનભાઈ પટેલ કે આમાંનું કોઈ પણ નહીં. તો મિત્રો સૂર્યપુત્ર પુસ્તક છે એમાં કેન્દ્ર સ્થાને ચિમનભાઈ પટેલ છે. તમે મહાભારતનું નામ મહાભારત જોયું હોય એમ તેમાં સૂર્યપુત્ર કર્ણ એમ કહેવાય છે, તો કર્ણ લખીને ન આવતા. સૂર્યપુત્ર જે પુસ્તક છે એમાં કેન્દ્ર સ્થાને મિત્રો ચિમનભાઈ પટેલ છે, યાદ રાખજો. ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? તો કે મહારાષ્ટ્રની સાથે, મહારાષ્ટ્ર રાજ્યની સાથે જોડાયેલું હતું. આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે? હિતેન્દ્ર દેસાઈ, ડોક્ટર જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા કે પ્રબોધ રાવળ? તો કે પ્રબોધ રાવળ. છેલ્લો કટોરો આ ઝેરનો બાપુ કોણે ગાયું છે? તો કે ઝવેરચંદ મેઘાણીએ. જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો ક્યાં શહેરમાં આવેલો છે? તો કે રાજકોટની અંદર. કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે? તો કે રાજકોટમાં. ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણાં મંત્રી કોણ છે? તો કે વજુભાઈ વાળા. ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને 1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી કઈ ઘટના આકાર પામી હતી? તો કે દાંડી યાત્રા, મીઠાનો જે સત્યાગ્રહ છે,
મહાત્મા ગાંધીના નેતૃત્વમાં મહત્વની ગણાય તેવી ઘટના હતી 1930માં. નીલમ બાગ પેલેસ ક્યાં શહેરમાં આવેલો છે? તો મિત્રો ભાવનગરમાં આવેલો છે નીલમ બાગ પેલેસ. મહાભારતનો મોસલ પર્વત જે યાદવ સ્થાલીનું વર્ણન કરે છે તે સ્થળ કયું છે? તો કે પ્રભાસ. સ્વજયચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો હતો? તો કે ગોળમેજી પરિષદ હતી. તે પ્રસંગ હતો ગોળમેજી પરિષદ. ગાંધીજીએ સર્વપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો? તો કે કોચરબ આશ્રમ. મહાત્મા ગાંધીજીએ કઈ શૈક્ષણિક સંસ્થા સ્થાપી હતી? તો કે ગુજરાત વિદ્યાપીઠ. યાદ રાખજો, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી હતી. આઝાદીના ક્યાં સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોળનો વિરોધ પ્રાપ્ત થયો હતો? તો કે ખેડાનો સત્યાગ્રહ થયો હતો તે દરમિયાન. ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી? તો કે મેદી નવાજે જંગની. ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લેખિત પુસ્તકનું નામ શું હતું? અથવા તો પુસ્તકનું નામ આપો. તો કે ધ વિનિયન્ટ એક્શન. ધ વિનિયન્ટ એક્શન. ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે? તો કે સરદાર પટેલનું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડી યાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો? તો કે મીઠાનો સત્યાગ્રહ હતો. તો મિત્રો આ હતા મોસ્ટ આઈએમપી એમસીક્યુ, જેનો આ પાર્ટ 5 આપણે 4 જોયો અને આવતી વખતે જોશું પાર્ટ 5. આ માટે તમે મિત્રો જો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો અને જોડાયેલા રહો સ્માર્ટ ઓનલાઈન પ્રિપેરેશનની સાથે. તેમજ મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા રહો.